પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ગામનો મુખ્ય રસ્તો તથા ગ્રામ્યના તમામ રસ્તા સત્વરે રિકાર્પેટ કરવા માટે આજરોજ આમ આદમી પાર્ટી ઘોઘંબા દ્વારા પંચમહાલ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ વરિયા તેમજ મહેન્દ્રસિંહ સોલંકી તથા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં મામલતદાર સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. ઘોઘંબા મુખ્ય મથક ખાતે મુખ્ય રસ્તો ભારે બિસ્માર હાલતમાં છે અને તેના માટે વારંવાર જાગૃત નાગરિકો તથા જનતા દ્વારા રજૂઆતો કરવામાં આવી છે અને થોડા સમય પહેલા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેઓ રાજ્ય સરકારના મંત્રી છે તેમના હાથે નવીન રસ્તા માટે ખાતા મુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. પરંતુ રસ્તાનું કામ ચાલુ થયેલ નથી અને જનતાને ખાડાઓમાંથી પસાર થવું પડે છે. ચોમાસા દરમિયાન રજૂઆતોના બદલામાં સંબંધિત વિભાગ દ્વારા કોરી દસ્ટ નાખી ખાડા પૂરવાનો પ્રયત્ન કરેલ છે, પરંતુ તેનાથી આમ જનતાને રાહત મળવાને બદલે હાલ વરસાદ બંધ હોવાથી સદર રસ્તા ઉપર નાખેલ દસ્ટ વાહનોની અવર જવરથી હવામાં ઉડીને વાહન ચાલકોની આંખો તથા ફેફસાને નુકસાન કરી રહ્યો છે. આ ઉપરાંત ઘોઘંબા તાલુકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન બનાવેલ ગ્રામ્ય લેવલના રસ્તા પણ પૂરેપૂરા તૂટી ગયેલા છે, જેમાં કામની ગુણવત્તા જાળવવામાં આવેલ નથી, જેથી અમારી માંગણી છે કે આવા કામોની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટરોને કામનું યોગ્ય સમારકામ તાત્કાલિક ધોરણે કરવા તેમજ ગ્રામ્ય રસ્તાની આજુબાજુ વધી ગયેલ જાડી ઝાંખરા દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, ઘોઘંબા, પંચમહાલ. આજે ઘોઘંબા તાલુકાના અને ખાસ કરીને ઘોઘંબા મુખ્ય મથકનો જે રસ્તો છે એની હાલત અવારનવાર મીડિયામાં પણ જેના ફોટા આવ્યા છે કે રસ્તા કરતાં ખાડાનું પ્રમાણ વધી ગયું છે. એ રસ્તાના સમારકામ માટે વહીવટીતંત્રએ જે ક્વારી ડસ્ટ નાખ્યો હતો એ ક્વારી ડસ્ટના કારણે આજે આમ જનતા પરેશાન થઈ રહી છે. લોકોની આંખમાં અને ફેફસામાં ક્વારી ડસ્ટ જવાને કારણે એમના આરોગ્ય સાથે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આજે અમે આવેદનપત્ર આપ્યું છે માનનીય મામલતદાર સાહેબને કે તાલુકાને સત્વરે નવો બનાવવામાં આવે. વધુમાં ઘોઘંબા તાલુકાના જે ગ્રામ્ય રસ્તાઓ છે, જે રસ્તાઓ આમ સાંકડા છે અને એની ઉપર જાડી ઝાંખરા વધી ગયા છે, જેના કારણે બાઇક લઈને પસાર થવું પણ લોકોને તકલીફ પડી રહી છે. એ સંજોગોમાં એ રસ્તાઓનું જાડી ઝાંખરા દૂર થાય અને મેન્ટેનન્સ થાય અને તાલુકામાં છેલ્લા બે વર્ષ કરતાં ઓછા સમયમાં જે બનેલા રસ્તાઓ છે જે સદંતર તૂટી ગયા છે અને નુકસાન થયું છે, એ રસ્તાઓની ગુણવત્તા નથી જાળવાઈ એ બાબતે વહીવટીતંત્ર તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. શું નામ છે તમારું? નિલેશ વરિયા. આજરોજ ઘોઘંબા મામલતદાર ઓફિસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા તાલુકાના જે રોડ રસ્તાઓ છે, ઇન્ટિરિયર જે છે ઘોઘંબા મેઇન રોડ સિવાયના અંદર ગામડાના, એના જાડી ઝાંખરા અને જે વધી ગયા છે એ કપાવવા માટે અને એક્સિડન્ટનો ભય છે. જે અત્યારે પાવાગઢનો પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે ત્યારે એક્સિડન્ટ વધી રહ્યા છે, એના લીધે અમે આજે ઘોઘંબા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ઓફિસને આવેદનપત્ર આપવામાં આવ્યું. શું નામ છે તમારું? મહેન્દ્રસિંહ સોલંકી.